નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 11 જુલાઈ 2024. જોઈએ આજના સમાચાર. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોફ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 મિનિટે પ્રસારિત થાય. બહુચર્ચિત ભચાઉ ખૂનની કોશિશ કેસની આરોપી લેડી કોન્સ્ટેબલ નથી પિયર કે નથી સાસરિયામાં. નીતા ચૌધરી ફરાર થતા પોલીસ દોડધામમાં પડી. હવે નીતા ચૌધરી ફરાર, સીઆઈડી ક્રાઇમની લેડી કોન્સ્ટેબલ ક્યાં ઉડી ગઈ? પૂર્વ કચ્છ પોલીસ તેને પકડવા ઊંધે માથે. પિયરે નથી, સાસરીએ નથી, દેશમાં કે વિદેશમાં સસ્પેન્ડ લેડી કોન્સ્ટેબલના ઉચ્ચ સંપર્કો ફરી ચર્ચામાં. પોલીસ ટીમ ઉપર થાર જીપ ફેરવી હત્યા કરવાના પ્રયાસમાં વોન્ટેડ બુટલેગર યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સાથે ઝડપાયેલ સીઆઈડી ક્રાઇમની લેડી કોન્સ્ટેબલ નીતા વશરામ ચૌધરી તેની ગ્લેમરસ લાઇફ તેમજ ઉચ્ચ સંપર્કો થકી ચર્ચામાં છે. સીઆઈડી ક્રાઇમ જેવી મહત્વની પોલીસ ફોર્સની આ લેડી કોન્સ્ટેબલનો હાઈફાઈ અંદાજ, લક્ઝુરિયસ લાઇફસ્ટાઇલ સોશિયલ મીડિયા ઉપર દેખાતો હતો. દારૂ બિયરના જથ્થા સાથે વોન્ટેડ ગુનેગાર સાથે ઝડપાયેલ લેડી કોન્સ્ટેબલના નીચલી કોર્ટે હત્યાના પ્રયાસમાં મંજૂર કરેલા જામીન પૂર્વ કચ્છ પોલીસની મથામણ પછી સેશન્સ કોર્ટ દ્વારા રદ કરાયા. પરંતુ પૂર્વ કચ્છ પોલીસ ફરી એકવાર નીતા ચૌધરી માટે દોડતી થઈ ગઈ છે. જામીન રદ કરાયા બાદ તે આદિપુર પોલીસ લાઇનમાં તેના ઘરેથી ફરાર થઈ ગઈ છે. પોલીસે તેને આદિપુર ઘરમાં તાળું મારેલું જોઈ તેના બનાસકાંઠા સ્થિત પિયરીએ અને સાસરીએ તપાસ કરતા નીતા ચૌધરી મળી નથી. તેનો પતિ તેના બાળક સાથે બનાસકાંઠામાં રહે છે અને સ્થાનિક રાજકારણમાં સક્રિય છે. જ્યારે ગાંધીધામમાં હાઈફાઈ લાઇફસ્ટાઇલ સાથે રહેતી નીતા ચૌધરી ગઈ ક્યાં? તો નીતા ચૌધરીના પાસપોર્ટ બાબતે પણ ચર્ચા છે. સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી દેશમાં છે કે વિદેશમાં? એ ચર્ચા વચ્ચે પોલીસ તેને શોધવા ઊંધે માથે છે. આજે ભુજમાં એસપીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે 20 જૂનના દિવસે જે ભચાઉ પોલીસ સ્ટેશનમાં જે ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસ જ્યારે એક બુટલેગરની તપાસમાં હતી અને એમને પકડવામાં હતું, એટલે આ એક ગાડીમાં જે છે ગાડી અથડાવવાનો પોલીસની ગાડી સાથે, જે અમારા પોલીસના કર્મચારી જે પ્રાઇવેટ વ્હીકલમાં હતા, એટલે એ પ્રમાણે જે બનાવ બન્યું હતું, પોલીસ દ્વારા 2 ગુના દાખલ કરવામાં આવેલા હતા, જેમાં આઈપીસીની કલમ 307 તથા એક બીજો જે ગુનો હતો પ્રોહિબિશન એક્ટ હેઠળ. 2 આરોપી હતા, એમાં યુવરાજસિંહ કરીને જે ત્યાંનો બુટલેગર છે, અને સેકન્ડ જે છે નીતા ચૌધરી, જે મહિલા પોલીસકર્મી છે અને જે તે વખતે સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી હતી. એ બંને વિરુદ્ધ જે છે પોલીસ દ્વારા ગુના દાખલ કરવામાં આવેલા અને સૌથી પહેલાં 307ના કલમ હેઠળ એમને બંનેને અટક કરવામાં આવેલા. પણ નામદાર કોર્ટ દ્વારા 3 તારીખે જે છે આમાં નીતા ચૌધરીને જામીન આપવામાં આવેલા હતા, જેના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક જે છે તે દિવસે નેક્સ્ટ દિવસે જે છે અપીલ કરવામાં આવેલી આ જામીનના વિરુદ્ધ, અને નામદાર સેશન કોર્ટ દ્વારા 9 જુલાઈ જે છે આ પોલીસની અપીલને ગ્રાહ્ય રાખીને એમની જામીન રદ કરવામાં આવેલી. મીનવાઇલ જે નીતા ચૌધરીને 307ના કેસમાં જે જામીન મળેલા હતા, એના પછી પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ જે છે એમને ગુનો દાખલ થયેલો હતો એમાં અટક કરવામાં આવેલો. એમાં 2 દિવસની રિમાન્ડ પણ મેળવવામાં આવેલી અને પછી 6 તારીખે એમને ત્યાં પ્રોહિબિશન એક્ટ હેઠળ પણ જામીન મળવામાં આવેલી. એ બંને ગુનાઓ હેઠળ જે છે એમને શનિવારે 6 તારીખે જામીન મુક્ત થયેલા. મીનવાઇલ પોલીસ દ્વારા જે રિમાન્ડ અરજી જે બેલ અરજી હતી એ જે દાખલ કરવામાં આવેલી હતી, એમાં નામદાર કોર્ટ દ્વારા 8 તારીખે સોમવારે એમની હિયરિંગ રાખીને 9 તારીખે જે છે એમની બેલ કેન્સલ કરવામાં આવેલી. પોલીસને જ્યારે આ બિલ કેન્સલ કરવાનો જે છે ઓર્ડર મળેલો, ત્યારે તાત્કાલિક જે છે એમના જે જે અલગ અલગ ઠેકાણા હતા એ તપાસ કરવામાં આવેલી. અત્યાર સુધી જે છે આ નીતા ચૌધરી જે છે પોલીસને નામદાર કોર્ટના ઓર્ડર પછી એમાં મળી નથી, પણ અત્યારે અલગ અલગ અમારી ટીમો લાગેલી છે અને અમને આશા છે કે થોડા દિવસોમાં અથવા તો ઝડપી સમયમાં એના જે જે અલગ અલગ વેરબાઉટ્સ છે એની સાથે સાથે જ્યાં જ્યાં પ્રોબેબલ જે છે એમની પ્લેસેસ હોય એ બધી જગ્યાઓ પર પોલીસ દ્વારા જે છે એમની તપાસ. અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી, વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન, તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન, આશાબેન, આંગણવાડી વર્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,
સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો. આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ. બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી, કેજીથી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ, ધોરણ 11-12 ગુજરાત બોર્ડ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ફેકલ્ટી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ, સ્કૂલ બસ સેવા, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9825606503, 8758998877, ભુજ માંડવી હાઈવે, સુખપર, ભુજ, કચ્છ. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી, www.divyabrahmlok.com. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.